નમસ્કાર, જનેશ ટીમમાં આપનું સ્વાગત છે. હું દીપ્તિ બ્રહ્મભટ્ટ. આગળ વાત કરીએ તો અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા અનંત ત્રિપુટા સ્કૂલ દ્વારા 52મી રથયાત્રા નીકળશે. રથયાત્રાનું નામ પડે એટલે પૂરી શહેરની સાથે સાથે અમદાવાદનું નામ પહેલાં સાંભળવા મળે અને અમદાવાદની મોટેરા યુવાઓ અને બાળકોની રથયાત્રા સાથે સ્કૂલના બાળકો દ્વારા નીકળતી 12 રથયાત્રા પણ એક અનેરું નામ ધરાવે છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ અનંત ત્રિપુટા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા 51 વર્ષથી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ઉજવવામાં આવતી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે પણ આ સ્કૂલ દ્વારા 52મી 12 રથયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં ત્રિપુટા પરિવાર દ્વારા ભગવાન જગન્નાથભાઈ બાલભદ્ર અને બહેન સુભદ્રા સાથે સવારે 7 કલાકે નીલકંઠ મહાદેવ ખાતે આરતી સાથે રથયાત્રાનો શુભારંભ થશે, જે નીલકંઠ મહાદેવથી શરૂ થઈ પાટીદાર ચોક, મિનારવા હોલ, વરદાન ટાવર, પ્રગતિનગર, વિજયનગર 4 રસ્તા, ધરતી વિકાસ મંડળ, કામેશ્વર સર્કલ, અંકુર 4 રસ્તા, પલ્લવ 4 રસ્તા, શાસ્ત્રીનગર, રન્ના પાર્ક, પ્રભાત ચોક, ચાણક્ય બ્રિજ, ભાગવત કોમ્પ્લેક્સ થઈ સુલા ભાગવત ખાતે 1:45 પૂર્ણ થશે. આ રથયાત્રામાં આશરે 4000થી વધુ લોકો જોડાશે, જેમાં રથ, ટ્રકો, મિનિબસ, ઊંટગાડી, ટ્રેક્ટર તેમજ અન્ય વાહનો જોડાશે. રથયાત્રા દરમિયાન બાળકો દ્વારા જુદા જુદા અખાડા, રમતગમત, રાસગરબા તેમજ સોલા ભાગવતના ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર જોવા મળશે, તો ભગવાનનો પ્રસાદ રૂપે 200 કિલો પ્રસાદ વહેંચવામાં આવશે, જેમાં 80 કિલો મગ, 60 કિલો જાંબુ અને 60 કિલો કાકડીનો સમાવેશ થાય છે. આ વિશે માહિતી આપતા સ્કૂલ ટ્રસ્ટી અર્ચિત ભટ્ટ, આયોજક જિજ્ઞેશભાઈ ભટ્ટ અને સોલા ભાગવતના મહારાજશ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પશ્ચિમ વિસ્તારની અંદર જે લોકો પૂર્વ વિસ્તારમાં જઈ નથી શકતા એવા ભક્તો પણ દર્શનનો લાભ લઈ રહ્યા છે. તો આની અંદર ત્રિપુટા સ્કૂલના વિદ્યાર્થીઓ જે નીલકંઠ મહાદેવ ત્રિપુટા સ્કૂલથી રથયાત્રાની શરૂઆત થશે. અભિનંદન સોસાયટી વિધાતા પીકે નગર 4 રસ્તાને પાટીદાર ચોકભાઈ મેનરો હોલથી પ્રગતિનગર ગાર્ડન થઈ વિજયનગર 4 રસ્તા, ત્યાંથી ધરતી વિકાસ મંડળ સર્કલ થઈ કામેશ્વર મહાદેવ, ત્યાંથી અંકુર 4 રસ્તા, શાસ્ત્રીનગર પલ્લવ 4 રસ્તા થઈ રન્ના પાર્ક, ચાણક્ય બ્રિજ ઓવરબ્રિજ થઈ જમ્મુ સર્કલ થઈ અને સોલા ભાગવત જશે. હવે રન્ના પાર્ક બસ સ્ટોપ સુધી તો જે વિસ્તાર આખો રૂટ છે એની અંદર ત્રિપુટા સ્કૂલના વિદ્યાર્થીઓ રથને સંભાળશે અને ત્યાર પછી આઈડી પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓ આ વર્ષે જોડાયા છે. 800 વિદ્યાર્થીઓ એ રન્ના પરથી ભાગવત સોલા ભાગવત વિદ્યાપીઠ સુધી આ એ રથની સાથે બીજા અન્ય વાહનો છે, મારુતિ વાહન છે, ઉઠલારી છે, ટ્રેક્ટરો છે, 34 જેટલા ટ્રેક્ટરો છે, 5 મારુતિ વાહન છે, 5 ઉઠલારીઓ છે, અનેક ભજન મંડળીઓ છે. વિદ્યાર્થીઓ દ્વારા અખાડાના કર્તવ્યો કરવામાં આવશે. આ પ્રમાણે કરતા વિદ્યાર્થીઓ અને લોકો ભજન મંડળીના ભજનો સાથે બેન્ડ વાજા, જે અમારો મૂળ હેતુ એ છે કે આવનારા દિવસોની અંદર આ રથયાત્રામાં અનેક લોકો જોડાય. ધ્વનિ પંચાલ, ZS TV, અમદાવાદ.